તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ લગધીર ભાઈ રબારી દ્વારા દીકરીનો જન્મ દિવસ રીતે ઉજવાયો શિક્ષણ ક્ષેત્રે પછાતપણાનું નું મેળું ધરાવતા રાપર તાલુકામાં શિક્ષણનું સૌથી ઓછું પ્રમાણ ધરાવતા રબારી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવા માટે ઘણા રબારી આગેવાનો પ્રયાસો કરી રહ્યા છે એમાં સૌથી પ્રથમ જો કોઈનું નામ લખવાનું થાય તો એ છે રાપર તાલુકાના ભાજપના ઉપપ્રમુખ અને રબારી સમાજના યુવા આગેવાન લગધીરભાઈ આર્વ ઉદ્યોગપતિ અને સમાજ સેવક શ્રી લગધીરભાઈ આલ ફક્ત રબારી સમાજને જ નહીં સમગ્ર જાટાવાડા ગામને પ્રેરણાત્મક રહે એવા સંદેશ સાથે પોતાની ચાર વર્ષની લાડકી દીકરી નંદિનીનો ચોથો જન્મદિવસ જાટાવાડા ગામની કન્યા શાળામાં મનાવીને છસોથી પણ વધુ બાળકોને નાસ્તો કરાવવા સાથે અબોલા જીવો માટે ચારો અને સેવાકીય પ્રવૃત્તિઓથી બેટી વધાવવાનો સંદેશ આપ્યો હતો ખાસ તો જ્યારે માલધારી એવા રબારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે ત્યારે પોતાના સમાજના લોકો શિક્ષણમાં રસ લેતા થાય એ માટે સત્તાધારી પાર્ટીના આ યુવા નેતા દ્વારા રાપર ખાતે રબારી સમાજના છાત્રાલયમાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપતા રહે છે ત્યારે જાટાવાડા ગામને આજે દીકરીના જન્મદિવસની આ રીતે પણ ઉજવણી થઈ શકે એનું લગદીરભાઈ આલે આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ તકે જાટાવાડા કન્યાશાળાના આચાર્ય ઉપેન્દ્રભાઈ પરમાર અને શિક્ષકો માનસંગભાઈ ઠાકોર સુરક્ષાબેન નાયક નીલમબેન ચૌધરી માધુરબેન પ્રજાપતિ વર્ષાબેન ખટારિયા અર્જુનભાઈ ડોડિયા અબજીભાઈ પટેલ વનરાજભાઈ ઠાકોર રઘુવીર પટેલ સાહેબ સાથે રબારી સમાજના અગ્રણીઓ અને યુવાનોએ સૌ પ્રથમ કેક કાપી નંદિનીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી તો આવા પ્રેરણાત્મક રીતે દીકરીનો જન્મદિવસની ઉજવણી કરનાર લગધીરભાઈ આલ અને એમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ માસાપુરા ન્યૂઝ ચેનલ રાપર કચ્છ